જેસ અનલોક 3ની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે અને સૌથી મોટી રાહતના સમાચાર જીમ ઓનર્સ માટે છે, કારણ કે 4 મહિનાથી જીમ બંધ હતું અને આજ કારણથી જે જીમ ઓનર્સ છે તેમને મુશ્કેલીનો સામનો કર્યો હતો, આર્થિક નુકસાન પણ સહન કરવાનો વારો આવ્યો હતો. આપણી સાથે જીમ ઓનર છે તેમની સાથે આપણે વાત કરીશું, શું માનવું છે તેમનું. આજે અનલોક 3 જાહેરાત થયું છે અને જીમ અને યોગા સેન્ટર ખોલી શકાશે, કેટલી મોટી રાહત કહી શકાશે? પહેલાં તો સરકારે જે અનલોક 3માં જીમ ખોલવા માટેની ગાઈડલાઈન આપી છે તેના બદલ સરકારનો બધા જીમ ઓનર તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જીમ કારણ કે જીમ જે છેલ્લા 4 મહિનાથી 4.5 મહિનાથી બંધ હતું તેમાં જીમમાં ખૂબ જ મોટું નુકસાન ભરપાઈ કરવી પડી છે, જેમ કે જીમના રેન્ટ છે, લાઇટ બિલ્સ છે, મેન્ટેનન્સ છે, સ્ટાફનો સેલેરી છે, તો તે બધું જીમના ઓનર્સને ભરપાઈ કરવી પડી છે. તો હવે જે ગાઈડલાઈન જાહેર કરી છે તો તેનાથી એક આશાની કિરણ જીમ ઓનર્સમાં જાગી છે બધા, કે કારણ કે જેટલા બી નુકસાન થયું છે તે હવે ભરપાઈ કરી શકાશે. તો હવે જે નુકસાન થયું છે અમે સારી રીતે રિકવર કરીશું અને લોકોની હેલ્થ માટે સારું એવું ધ્યાન આપીશું કે જેનાથી કોરોના જેવી મહામારીમાં સારી રીતે લડી શકાય. જીમ શરૂ થઈ રહ્યું છે પરંતુ શું શું ધ્યાનમાં રાખવું પડશે, શું પ્રિકોશન રાખવા પડશે તે પણ જરૂરી છે. આપણી સાથે જીમના ટ્રેનર પણ છે, તેમની સાથે વાત કરીશું. કોચ સાથે શું કહેવું છે, તૈયારી જીમ શરૂ થઈ રહ્યું છે પરંતુ શું તૈયારી કરવી પડશે, શું તૈયારી તમે કરી છે? જે બી અત્યારે ગવર્મેન્ટ નવું રેગ્યુલેશન બહાર પાડશે, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, એમ ચુસ્તપણે પાલન કરીશું. તેમ છતાં બી અમારે નક્કી કરવામાં આવ્યું છે જીમ તરફથી કે જે પ્રિકોશન છે, જેમ કે જીમમાં અમારે પ્રવેશ બી મેમ્બર એન્ટર થશે એનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે, પછી એમના સેનિટાઇઝ કરવામાં આવશે, ત્યારબાદ જીમનું જેમ સ્લોટ રાખવામાં આવે છે બેચ પ્રમાણે, કે દરેક બેચ પ્રમાણે વર્કઆઉટ અમુક ક્લાયન્ટ હશે એ ક્લાયન્ટ રાખવાના અને દરેક ગેપમાં બેચમાં 20 મિનિટનો અમે ગેપ રાખીશું જેથી કરીને અમારું જીમ સેનિટાઇઝ થાય અને દરેક ક્લાયન્ટને તકલીફ કે સુધ ના પડે, એમને હેલ્થ સારી રહે. બિલકુલ, કોરોના મહામારી છે અને મહામારીમાં ઇમ્યુનિટી જેમની નબળી હોય છે તેવા વ્યક્તિને કોરોના થવાનો ભય રહે છે. આપણી સાથે વધુ એક મેમ્બર પણ છે, તેમની સાથે વાત કરશું. કેવા પ્રકારની ટ્રેનિંગ અને કેવા પ્રકારની એક્સરસાઇઝ કરાવશે જેથી કરીને જે વ્યક્તિ મેમ્બર્સ આવે છે તેમને કોરોના થવાનો ભય ન રહે? આમ તો કોઈ બી ફિઝિકલ એક્ટિવિટી કરવાથી ખાસા બધા આમ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે બોડીમાં અને ખાસા બધા બેનિફિટ જોવા મળે છે, પણ જેમ કે અત્યારે પેન્ડેમિક છે અને બધાને ઇમ્યુનિટી સારી કરવી છે તો એક્સરસાઇઝ કરવાથી તમારી એન્ટીબોડીઝ અને WBCમાં સારા એવા ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે, જેનાથી તમે કોરોના વાયરસ સામે સરખી રીતે લડી શકો છો અને કોરોના વાયરસથી બચી શકો છો. તો મારું એ જ કહેવું છે કે બધા આ સેક્ટરમાં ફિટનેસમાં ઇન્વોલ્વ થાય અને ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય અને પોતાની ઇમ્યુનિટી સારી કરે. અનલોક 3ની જ્યારે થતાં જ હવે જીમ સંચાલકો અને જીમના મેમ્બર છે તેમાં ખુશીનો માહોલ છે, કારણ કે 4.5 વર્ષથી તે લોકોએ જીમમાં મહેનત નહોતી કરી અને જીમ બંધ હોવાના કારણે જીમના જે ઓનર્સ છે તેમને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો, પરંતુ હવે કેન્દ્ર સરકારે જે નવી ગાઈડલાઈન જાહેર કરી છે તેમાં જીમ શરૂ થઈ શકશે, જેનાથી જીમ ઓનર્સને મોટી રાહત મળી રહી છે.